ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 31મા વચનામૃતમાં જે વાત લખી એ દાદાગુરુ લાગુ પડે. મહારાજ કે બે પ્રકારના પુરુષો, એક નિવૃત્તિ પકડીને બેઠે, એક પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોણ શ્રેષ્ઠ? તો પ્રવૃત્તિ વાળો શ્રેષ્ઠ. પણ પ્રવૃત્તિ વાળો કેવો? અંતરદૃષ્ટિ વાળો. પ્રવૃત્તિ વાળો અંતરદૃષ્ટિ. અંતરદૃષ્ટિ કોને કહેવાય? તો કાંઈ ન કરે એટલે અંતરદૃષ્ટિ નહીં. પણ જેને નિજ આત્માનું શ્રેય કરવા સામે અનુસંધાન છે અને અનેકનું શ્રેય કરવા સામે અનુસંધાન છે, પોતાનું શ્રેય કરે ને બીજાનું શ્રેય કરે એવી જેની ક્રિયા છે, પછી માળા કરે, જપ કરે, ધ્યાન કરે, રસોઈ બનાવે, કથા કરે, કૂવા ખોદે. દાદાગુરુ કૂવા ખોદતા હતા, મંદિરનો કૂવો, કૂવો ખોદે તોય પણ એ મહાપુરુષ, તોય અંતરદૃષ્ટિ, તોય અંતરદૃષ્ટિ. અને ક્યારેક માણસ કાંઈ ન કરે તોય બાહ્ય દ્રષ્ટિ. મહારાજે મધ્યના 11મા વચનામૃતમાં વાત લખી, મારે કે ભગવાનને રાજી કરવાને માટે પ્રવૃત્તિ કરે છે અને એનો કોઈ અવગુણ અભાવ લે છે ભગવાન રાજી કરવા માટે. માને આત્મશ્રેય, પોતાનું શ્રેય બીજાનું શ્રેય અનુસંધાન રાખીને પ્રવૃત્તિ કરે, એનો કોઈ અભાવ લે છે તો એની અંદર તો કુટુંબે સહિત અધર્મ વાસ કરીને વસે છે. કુટુંબે સહિત અધર્મ વાસ કરી વસે છે. એટલે મનસુખભાઈ, એટલે અંતરદ્રષ્ટિનો મતલબ આત્મશ્રેયનું અનુસંધાન જેને ચૂકાય નહીં, એના જોગમાં આવેલાને પણ આત્મશ્રેયનું અનુસંધાન ચૂકવા ન દે એ મહાપુરુષનું પરમ લક્ષણ છે. દાદાગુરુ ને અમુક અમુક વાતો તો આપણા મગજમાં ન બેહે. મહાપુરુષને ઓળખવા ગહન છે. મુક્ત આનંદ કહે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. સામાન્ય વ્યક્તિને સમજી ન શકે. દાદાગુરુને પગની સર્જરી કરવી પડેલી, માને પગ કપાવવો પડેલો. યાદ રાખજો, એ કેવું સામાન્ય પણ લાગે. વાલા ભક્તો, આજે તો 11 ગુરુબંધુઓમાં બધા કરતા વરિષ્ઠ એવા પૂજ્ય નીલકંચરણ સ્વામી પધાર્યા છે, પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પૂજ્ય હરિપ્રિદાસ સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય પ્રભુ સ્વામી, પહેલાં પૂજ્ય હરિનારાયણ સ્વામી, પ્રેમ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, હર્ષદેવ સ્વામી પણ હમણાં પધારશે, કારણ કે તો આયોજક છે ને પાછા. અને પૂજ્ય મારા ગુરુવર્ય હરિવલ્લભ સ્વામી, આ બધા ગુરુબંધુ છે. હમણાં મેં વાત કરી, મેં કે 11 ગુરુભાઈ, પણ 12મો નંબર મારો છે. બધા કરતા શિષ્ય મોટો ઠાકોરજીએ કર્યો અને 11થી છોટો રહ્યો એટલે નાનાની મજા છે, એ એક આનંદ છે. બહુ મોટું થવા મજા નથી, સમજાણું? એટલે ક્યારેક છે ને મહાપુરુષને આપણે સમજી ન શકીએ. બોલો, પગની સર્જરી કરવાની થઈ, એમાં સર્જરી ચાલુ હતી, અર્ધે ઘેન ઉતરી ગયું, પગ કપાઈને અર્ધે ઘેન ઉતરી ગયું. ડૉક્ટર સાહેબે, નામ મારુ સાહેબ, ડૉક્ટર સાહેબ પૂજ્ય વાસુદેવ સ્વામીનું ઓપરેશન પણ ગયેલા અમે, એને સાહેબે કરેલી સીધી વાત હું તમને, મેં સંતો પાસે તે સાંભળી હતી પણ સાહેબ ડૉક્ટર સાહેબ મને વાત કરી કે હરજીવનદાસ સ્વામી, તો હરજીવનદાસ સ્વામી તો એક મહાવીરલ વિભૂતિ મહાપુરુષ હતા, એના મોઢાના શબ્દ ડૉક્ટર. ન તો ડૉક્ટર તો પહેલાં તો સાધુને માને નહીં જલ્દી, બધા ડૉક્ટર નહીં. મને કે હરજીવનદાસ સ્વામી તો મહાવીરલ વિભૂતિ પુરુષ હતા, કે એ ઓપરેશન કરતાં કરતાં અર્ધે પહોંચ્યા ને ધ્યાન ઉતરી, પગ કાપતા અને ધ્યાન ઉતરી જાય, એ કે અમે તો બધા ભયભીત બનીયા, શું થશે? તો દાદાગુરુના મોઢામાં શબ્દ નીકળ્યા, ચિંતા શું કરો, કાપી નાખો ને કેમ તમે તારે. અને જાગ્રત અવસ્થામાં ઓપરેશન કર્યું અને હરજીવનદાસ સ્વામીને મોઢાને રેખા ન બદલે, બાપ આ મહાપુરુષનું લક્ષણ સમજી ન શકાય. ભક્તો, આજે જ્યારે દાદાગુરુને
પુણ્ય સ્મૃતિ નિમિત્તે જ્યારે સભા છે ત્યારે હું સંત મહિમા વિશે વિશેષ કહીશ. કારણ કે સાધુ કેવા હોય એ વાત ન સમજાય ત્યાં સુધી આપણે ભગવાન સાથે પ્રીતિ કરી જ ન હતી, કરી જ ના. મહારાજે જે મહત્તા બતાવી છે, જો મહારાજના શબ્દોથી મહત્તા જોઈએ તો મહારાજ શું મહિમા બતાવ્યો. મહારાજ પ્રથમના 37મા વચનામૃતમાં શું સંત મહિમા મહારાજ બતાવે. મહારાજ કે જેને સાકાર પ્રાણી અમારી પૂર્ણ નિષ્ઠા હોય એવા સંત એના ચરણની રજને તો અમે પણ મસ્તક ઉપર ચડાવીએ છીએ, એના દર્શનની ઈચ્છા રહે. શબ્દ સાંભળજો, એવા સંત એના ચરણની રજને અમે મસ્તક ઉપર ચડાવીએ છીએ, એવા સંતના દર્શનની ઈચ્છા રાખીએ છીએ. અને ત્રીજી વાત બતાવી મહારાજ, એવા સંતને દુખવતા અમે પણ ડરીએ છીએ. શાસ્ત્ર બધી વાત લખી છે, સાધુ વાળી શાસ્ત્ર બારી હું વાત કરવાના. મેં કીધું તું સ્કૂલ કોલેજમાં ગયો, મને કે ગયો જ હોવ ને તમે. મેં કીધું એ ટીચર કે પ્રોફેસર તને ભણાવતા હતા, એ પુસ્તક બારનું કઈ ભણાવતા હતા? શું કામ કરોડો રૂપિયાનું પાણી કરો? શું પ્રોફેસરની જરૂર છે? શું ટીચરની જરૂર છે? ટીચર અને પ્રોફેસર વિના જેમ ભણી ન શકાય એમ ભગવાનના સાચા સાધુના મિલન વિના ભગવાન કોઈ ઓળખી ન શકાય. યશાસન્ના ભવન મુક્તિ તસ્યમો સંગમો ભવેત નેવ જાયતિ પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. સ્વયં ભગવાન બોલ્યા છે, હે પરમહંસો, હે સંતો, જેનો બહુ બહુ જન્મના પુણ્ય ઉદિત થાય, બહુ બહુ જન્મના પુણ્ય ઉદિત થાય, જેનો છેલ્લો લાસ્ટ જન્મ થવાનો હોય એને જ તમ જેવા સાધુ મળે છે ને એનો મહિમા સમજે, એની સાથે પ્રીતિ બંધાય છે. અને જેને તમારી સાથે પ્રીતિ બંધાય એને જ પછી મારી સાથે પ્રીતિ બંધાય છે એમ સ્વયં ભગવાન નારાયણ બોલ્યા. જેને તમારી સાથે પ્રીતિ ન બંધાય અને મારી સાથે કોઈ કાળે પ્રીતિ ન બંધાય. મારા વચનામૃતમાં જે મહિમા કીધો છે, અજબ ગજબ મહિમા કીધો. મધ્યના 59માં વચનામૃત મહારાજ બહુ સરસ બોલ્યા છે. મહારાજ કે વેદ પુરાણ સત્શાસ્ત્ર માત્ર ખોલો તો મોક્ષના દાતા માત્ર ને માત્ર ભગવાન અને સંતને દેખાડ્યા છે. અને પછી આગળ બોલ્યા મહારાજ, જેના બહુ બહુ જન્મના પુણ્ય ઉદિત થયા હોય એને સંતની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે. ઓછા પુણ્યવાળાને ક્યારેય પણ ભગવાન કે સંતની સેવાનો લાભ મળતો જ નથી. બીજી વાત બતાવી મહારાજે. મહારાજ કે ભગવાનને સંત મળ્યા પછી પણ મોક્ષમાં જેને ડગમગાટ રહે છે કે મોક્ષ થશે કેમ, તો મહારાજ કે એને પૂર્વે સાધુ મળ્યા જ ન હોય, મળ્યા જ નહીં હોય, એને નવો આદર છે, જેથી કરીને ભગવાનને સાધુ મળ્યા પછી પણ મોક્ષમાં ડગમગાટ રહે છે. બાકી જેને પૂર્વે સાધુનો ભેટો થયો હોય અને સાધુનો મહિમા સમજો એને મોક્ષની બાબતમાં કદી કોઈ શંકાને સ્થાન જ નહીં. તમે વિચારો, દીનાનાથ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણ કે 18,000 શ્લોક તમે કંઠસ્થ કર્યા પણ મોક્ષનો કયો નક્કી કર્યો? તો તોલો મેળ્યા ખજવાળવા. મહારાજ કે કહો તો ખરા, હાથ જોડ્યા, કૃપાનાથ 18,000 કહો તો બોલી દઉં પણ મોક્ષનો કયો શ્લોક એ ખબર નથી. અને ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એમાંથી ભાગવતજીમાંથી 2 શ્લોકો ગોત્યા, એક શ્લોક એમાંથી એક શ્લોક પ્રથમના 54માં વચનામૃતમાં લખ્યું. પ્રસંગ મજરમ પાશમાત્મન કવિઓ વિદુહ સયવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ. મહારાજ કે સાધુ તો મોક્ષનો દરવાજો છે, યાદ રાખજો, દરવાજો ખલાવીને આ ઘરમાં એન્ટ્રી ન થાય. મહારાજના શબ્દો, આજે આપણે મહારાજના શબ્દ પર જ વાતો કરશું. મહારાજના શબ્દો, મહારાજ કે જ્યાં સુધી દરવાજો ન ખોલે ત્યાં સુધી જેમ ઘરમાં પ્રવેશ ન થાય તો સાધુ તો મોક્ષનો દરવાજો છે. જેને સાધુમાં પ્રીતિ ન થાય ને મોક્ષનો દરવાજો ખુલે નહીં, ભાગવત ધર્મનું પોષણ ન થાય. હું નથી બોલ્યો, તમે લખી લેજો, પણ ઘેર જઈને વાંચવા થાય તમને એમ ખબર પડે ને, ગપ્પા નથી માર્યા ને. પ્રથમનું 54મું લખજો અને પ્રથમના 54માં તો લખ્યું પણ મધ્યના 54માં મારે હદ કરી નાખી. મહારાજ જે બોલ્યા છે
મહારાજે શ્રીમદ ભાગવતનો પુરાવો લીધો, યાદ રાખજો, બહુ સરસ મહારાજ બોલ્યા. મહારાજ કે કુરુક્ષેત્રના મેદાનમાં જયારે યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે સંતો જયારે આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણ સામે ગયા છે અને બોલ્યા, આવો સંતો પધારો પધારો, તમારા દર્શનથી મને ખૂબ આનંદ થયો. અને પછી ભગવાન કૃષ્ણ જે બોલ્યા છે એને વેદ વ્યાસે પોતાની કલમે કંડાર્યો. હે પરમહંસો, તમારી મહત્તા શું કહું, એમ બોલીને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, હે પરમહંસો. યસ્યાત્મબુદ્ધિ કૃણવે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદિશુભોમયિ જરિ. યસ્યાત્મબુદ્ધિ કૃણવે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદિશુ ભોમયિ જરિ. યત્તીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિ જનેષ્વભિઃ સએવ ગોખર. જનેષ્વભિઃ સએવ ગોખર. તમને આ શ્લોક સમજાણો, ઋષિભાઈ તમને કઈ સમજાણો? સ્વામી આ રસિકભાઈ છે, અમરસિંહભાઈ નાના ભાઈ, મુંબઈ ડોંબિવલી વિભાગમાંથી, ની બાજુ થાણામાંથી ઘણા બધા ભક્તો આવ્યા છે. પેલા સફેદવાળા છે ને, એ અમરસિંહભાઈ ત્રીજા બેઠા. હું ક્યારે કહું છું કે સરદારને તાબડતોબ ડેવલપ કરવામાં આ પરિવારનો જે ફાળો છે એ લોકોનો ફાળો છે. અને મહિમા એવો છે, મહિમાયુક્ત જીવન છે. હમણાં આમ થોડા સમય પહેલાં એક સ્વામી મને મળ્યા, પછી કલાક અમે સાથે બેઠા. મને કહે, સ્વામી હું તો એવું માનતો હતો કે નિત્યેશ્વર સ્વામીને સાધુનો મહિમા જ નહીં હોય, તમારી સાથે બેઠા પછી ખબર પડે તમને તો બહુ મહિમા. મેં કીધું, ભલામણા મને સાધુનો મહિમા ન હોય બે વસ્તુ બતાવ, તો પહેલાં તો સાધુ જ ન થાવ. મને સાધુનો મહિમા હોય તો સાધુ કામ થાવ, મહિમા ન હોય તો. મેં કીધું, પેલા સાધુ જ ન થાવ, અને બીજા નંબરમાં મને સાધુ મહિમા ન હોય તો અમારું હવાહોનું મંડળ જ ન હાલે. બીજી વાત તો સાઈડ ઉપર રહી, ઘૂટી ઘૂટીને પાયો અને હોવો જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. આ શ્લોકનો અર્થ તમને ખબર છે? અરે ગજબ અર્થ છે, તમે હલી જાઓ. અર્થ છે, મહારાજ બોલ્યા, વાત પિત્ત અને કફ એ ત્રણના માધ્યમથી આ સર્જાયેલું શરીર, એમાં જે આત્મબુદ્ધિ છે પોતાના શરીરના સંબંધી, એની સાથે જે આત્મીય બુદ્ધિ છે, ગંગા વગેરે નદીઓની વિશે જેવી તીર્થબુદ્ધિ છે, અને ભગવાનની મૂર્તિ વિશે જેવી પૂજ્ય બુદ્ધિ છે, એવી જેને મારા સંતની સાથે આત્મબુદ્ધિ ન હોય, આત્મી બુદ્ધિ ન હોય, પૂજ્ય બુદ્ધિ ન હોય, તીર્થબુદ્ધિ ન હોય, સ એવા ગોખરા, એ પશુઓમાં હલકા એવા ગધેડા જેવો અને બળદ જેવો છે. એમાં યાદ રાખજો, બે તો સમજ્યા, દેહમાં આત્મબુદ્ધિ, દેહના સંબંધમાં આત્મબુદ્ધિ, ત્યાં તો વાંધો ન આવે. પણ ભગવાન એમ કે ગંગા વગેરે નદીઓની અંદર જેવી તીર્થ બુદ્ધિ છે, અને ભગવાનની મૂર્તિ વિશે જેવી પૂજ્ય બુદ્ધિ છે, એવી જેને મારા સંતની વિશે તીર્થ બુદ્ધિ ને પૂજ્ય બુદ્ધિ ન હોય, ભલે એ ગંગા વગેરે નદીઓની અંદર પૂજ્ય બુદ્ધિ તીર્થ બુદ્ધિ રાખતો હોય, ભગવાનની મૂર્તિની સાથે પૂજ્ય બુદ્ધિ રાખતો હોય, પણ મારા સંત સાથે તીર્થ બુદ્ધિ ને પૂજ્ય બુદ્ધિ નથી, ગધેડા જેવો છે અને બળદ જેવો છે. આમ સ્વયં ભગવાન કૃષ્ણ બોલ્યા. એ બોલ્યા, એ મહારાજને માન્ય ન હોત તો હજુ આપણે થોડાક ઢીલા ચાલત તો ચાલત, પણ એ જ વાતને મારા શિકો મારી દીધો. મહારાજ કે વાત એમ જ છે એમ કહીને મહારાજે પણ મધ્યના 54માં આ વાતને લખી લીધી કે આ વાત આમ જ છે. આટલો અદભુત મહિમા ભક્તો સાધુ પુરુષનો છે. અને મહિમા નો સમજાય ત્યાં સુધી જીવનમાં ક્યારે પણ ભગવાનને પામવાનું તાન પણ લાગે નહીં. જો મહારાજને છે ને સાધુ જ પ્રથમથી બહુ ગમ્યા છે. મહારાજ વન વિચરણ કરતા કરતા, માનો છપૈયામાં પ્રગટ્યા, વન વિચરણ 7 વર્ષ સુધી કર્યું, ભારત વર્ષના 17 રાજ્યો,
અને ભારત સાથે બાંગ્લાદેશ, ભૂતાન, કુર્મા એ વગેરે વગેરે દેશોમાં વિચરણ કરતા કરતા મહારાજ લોજ પધાર્યા અને મહારાજને સુખાનંદ સ્વામી બહુ વિનંતી કરી, આપ અમારા આશ્રમમાં પધારો ને, અમારા આશ્રમમાં પધારો ને. પ્રદીપભાઈ છે, પ્રદીપભાઈ આપણે ભાયંદરમાં કથા કરી ભૂલી ગયા કે યાદ છે કાંઈ? તો ભલે, હા વડતાલને તો ટ્રસ્ટી છે અને જાહેરમાં કહો તો વાંધો નહીં ને. પહેલાં અત્યારે વડતાલના ટ્રસ્ટ છે, પહેલાં મૂળ સંપ્રદાયમાં બહુ મજબૂત નહોતા, એટલું જ કહું, વધારે નથી કહેતો. એ ખબર છે, પણ સંતોનો જોગ થયો, બહુ નિર્મળ સ્વભાવ, સંતો સાથે હેત બંધાઈ ગયું, સંતોની વાત મનાણી, તો મહાન ભક્ત બની શક્યા, આજ વડતાલના ટ્રસ્ટી બની અને હરિકૃષ્ણ મહારાજની ખૂબ સેવા કરી. મહારાજને પ્રથમથી સાધુ બહુ વાલા, બહુ વાલા મહારાજ. એક એક સરસ વચ્ચે પ્રસંગ કહી દઉં. એક ફેરી મહારાજ ગઢપુર બિરાજતા હતા અને સંતો બધા આવ્યા, વ્યાપકાનંદ સ્વામીના મંડળના સંત આવ્યા. એટલે મહારાજે પ્રશ્ન કર્યો, કારણ કે વ્યાપકાનંદ સ્વામી મોટેરા સંત. એટલે ભક્તો, પરમ પૂજ્ય મારા ગુરુવર્ય પધાર્યા, એકવાર જોડે તાળથી આપણે વધાવી લઈએ. જેમણે અમને જીવન ઘડવામાં આજે કાંઈ દેખાય છે એમાં ખૂબ જનો અમને સાથ અને માર્ગદર્શન મળ્યું છે. મહારાજ સભાપ્રેમ બેઠા હતા અને વેપકાન સામે મંડળના સંતો મારે દંડ, મહારાજ કે રાખો રાખો સંતો રાખો. પછી મહારાજે પ્રશ્ન કર્યો કે સ્વામી ક્યાં, વેપકાનંદ સ્વામી ક્યાં? તો સ્વામી તો બીમાર થઈ ગયા અને બામણ ગામમાં રોકાઈ ગયા. મારે કે સ્વામી બીમાર થયા, તમે મૂકીને આવતા રહ્યા? એક મારા ચરણાવી નડતા નહીં. સંતનો મહિમા મહારાજ કેટલો, એક મારા ચરણાવી નડતા નહીં. કારણ કે મહારાજ માધવદાસ છે ને એ સેવામાં ત્યાં રોકાણા છે, એમ જે વાત કે તે માધવદાસ સ્ટાર્ટ ક્યાં. મારે કે માધવદાસ તમે કેમ આવ્યા? તે મારણ કે મહારાજ પછી મને બધા સંતો આવતા રહ્યા, તે મને બહુ જ આપના દર્શન ઈચ્છા હતી, એટલે મેં ગુરુદેવને કીધું ગુરુ મારે દર્શન કરવા જવાની બહુ ઈચ્છા છે, તે મને ગુરુદેવ રજા આપી. મહારાજ કે એક પણ મારા ચરણવી નડતા નહીં, શરમ નથી આવતી, મારા સાધુ બીમાર છે એને છોડીને તમે મારા દર્શન કરવા માટે આવ્યા, પાછા જાઓ, એક પણ મને અડતા નહીં. અને મહારાજ બધાને પાછા કાઢી મૂક્યા અને બધા સંતો ફરી પાછા બામણ ગામ આવ્યા. પણ એ પહેલાં તો મહારાજ સ્વામીને દર્શન આપી અને મહારાજ કહે સ્વામી ચાલો મારી સાથે, અને મારા ધામમાં તેડી ગયા. સંતો બામણ ગામ આવ્યા અને ત્યાં તો વ્યાપકાન સ્વામી ધામમાં જતા રહેલા. પછી સંતોને હવે કરવું શું, મહારાજ કાઢી મૂક્યા જાઓ પાછા. ખૂબ સંતો રોયા, ખૂબ રેડ્યા અને મહારાજે પછી સંતોને દર્શન આપીને કીધું હવે તમારા ગુનાને માફ કરું છું, પણ આવી ભૂલ જિંદગીમાં કરતા નહીં, મારો મહિમા મહાન છે પણ મારા સંતને મારથી જરાય તમે જિંદગીમાં ગૌણ ગણતા નહીં, આ મારો તમને ઉપદેશ છે ને આને સદૈવને માટે તમે જાણો છો. મારાના શબ્દો છે, મારે પ્રથમથી સાધુ બહુ વાલા. નહીતર મહારાજને રોકવા માટે કેટલા મોટા મહારથીઓ મળ્યા હતા, મોટા મોટા રાજાઓ મળ્યા હતા. મહારાજ કોઈના રોકાય ન રોકાણા, પણ લોજમાં આવ્યા, સુખાનંદ સ્વામી મેળાપ થયો, સુખાનંદ સ્વામી વિનંતી કરી, કૃપાનાથ વરણીરાજ આપ અમારા આશ્રમમાં પધારો. મહારાજ પહેલાં ઘસીને ના પાડી દીધી, ગ્રામમ પુરમ વને વાપી પરુષામિન કરહી ચિત વૃક્ષમ નવમ નવમ નિત્યમ વનેશ્વરી વસન્નમ. હવે નગર શહેર ગામ કશું ગમતું નથી, માટે અમે નગર ગામ શહેરમાં ક્યાંય નહીં આવીએ. પણ સુખાનંદ સ્વામી હાથ જોડ્યા, આપ ના આવો તો એક કામ કરો, એ રોકાવ, હું નગરમાં જાઉં અને અમારા વડીલ ગુરુબંધુ મુક્તાનંદ સ્વામી આપ જેવા મહાપુરુષોના દર્શનની ખૂબ અપેક્ષા રાખે છે, તો સ્વામી સામેથી આપના દર્શન કરવા માટે આવશે. અને સુખાનંદ સ્વામીની સાધુતા જોઈ અને અનંત કરોડો બ્રહ્માના માલિકે પોતાનો ઘેરો ફેર્યો. તો વાલ મે કરો વિચાર, સાત
સુખાનંદ સ્વામીની સાધુતા જોઈ, અનંત કરોડો બ્રહ્માના માલિકે ઠેરાવ ફેરવી નાખ્યો. 7 વર્ષ વન વેઠ્યું વળતો વાલે મેં કર્યો વિચાર, જે અર્થ અવતાર છે જેને માટે ધરા પર આવ્યો છું એ કાર્યનો આ સાધુને સંગ્યું પ્રારંભ કરી દીધો. એટલે ગજબ મહિમા ભક્તો. મહારાજે પ્રથમના 27મા વચનામૃતની અંદર એક બહુ અદભુત વાત બતાવી. મહારાજ કે મારા સંતને તમે સામાન્ય નહીં સમજતા, મારી સંતને આંખની અંદર જોનારો હું છું. મારાના શબ્દો, મારા સંતની આંખની અંદર જોનારો હું છું, એના પગમાં ચાલનારો હું છું. મારાના શબ્દો આ વચનમાં તમે ટાંકજો, મારા સંતના ચરણોમાં ચાલનારો હું છું. નિષ્કળંક સ્વામી પણ ભક્તો આ વાતને બહુ અદભુત પોતાની કલમે કંડારી લખી છે. સ્વામીના શબ્દો, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત બોલે તે ભેળો સબ ગાયો હું બોલું રે, સંત બોલે તે ભેળો હું બોલું સર ગાઓ સર, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત સંત જુએ તે ભેળો હું જોઉં રે, 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 સંત સુતા પછી સંત સુતા પછી હું સૂરે, સંત સુતા પછી હું સૂરે, સંત જાગે તે ભેળો હું જાગું રે, 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 સંત જોઈ અતિ અનુરાગ 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 રે, સંત જમે તે ભેળો હું જમું 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 રે, સંત ભમે તે ભેળો હું ભમું 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 રે, સંત દુખાણો હું દુખાણો રે, સંત દુખાણે હું દુખાણો રે, સંત દુખાણે હું દુખાણો રે,
જાણે હું દુખાણો રે, એ વાત સત્ય જન જાણો રે, એ વાત સત્ય જન જાણો રે, એ વાત સત્ય જન જાણો રે, વાત સત્ય જન જાણો રે. સંત ઉને હું તે વળી સંત રે, સંત ઉને હું તે વળી સંત રે, સંત ઉને હું તે વળી સંત રે, સંત ઉને હું તે વળી સંત રે. હેમ શ્રી મુખે કહે ભગવંત રે, મુખે કહે ભગવંત રે, શ્રી મુખે કહે ભગવંત રે, શ્રી મુખે કહે ભગવંત રે. સંત હુને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. ભક્તો, આજ એવા એક મહા વિભૂતિ પુરુષ, મહાપુરુષ, દાદા ગુરુ પરમ પૂજ્ય અર્જુનદાસ સ્વામી, એમણે પુણ્ય સ્મૃતિ નિમિત્તે આપણે બધા એકઠા થયા. બહુ અદ્વિતીય જેનું જીવન. ભક્તો, દયાનો તો દરિયો, દયાનો તો દરિયો. અને સંતના હરિગીતામાં લક્ષણો બતાવ્યા. તમે હરિગીતા વાંચી? તમે તો જ્યાંના વાંચો. તમને જોઈને ઓલું 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 પ્રસંગ મને યાદ આવે છે. એક ટીચરે વિદ્યાર્થીને પૂછ્યું, સત્ય એટલે શું? સત્ય કોણ કહેવાય, ભ્રમ કોને કહેવાય? એક વિદ્યાર્થી પાછળથી ઉંગળી આંગળી ઊંચી કરી, સાહેબ કે થાવ ગયો, થા બોલ, સત્ય એટલે શું, ભ્રમ એટલે શું? એટલે કે સાહેબ, તમે ભણાવો એ સત્ય, અને તમારા મનમાં એમ છે કે અમે ભણીશી, તમારો ભ્રમ છે. કે એમ અમારા મનમાં એમ કે તમારી પાસે સત્સંગ જીવન છે એટલે તમે વાંચતા હશો, એ અમારો ભ્રમ છે. એ તમે બેઠા છે એટલે બધું એક્સેપ્ટ કરશે માની, એ પણ અમારો ભ્રમ છે. સંતના જે લક્ષણ બતાવ્યા એમાં દયા પ્રથમ લક્ષણ છે. સંતનું પ્રથમ લક્ષણ દયા છે. દયા એ બધા કરતા ટોપ લેવલનો ગુણ છે. દાદા ગુરુની અંદર બહુ દયા હતી. ભગવાન શ્રી હરિએ તો કહ્યું, દયા એ શ્રેષ્ઠ ગુણ સંતનો છે. પણ સંતની દયાને માપી ન શકાય એમ સંત તુલસીદાસજી પણ પોતાની કલમે કંડાર્યા છે.